આજે શ્રી નારાયણદેવ દિવ્યધામ લડુગોપાલ ગૌશાળાના આંગણે શ્રી જન્માષ્ટમી મહામહોત્સવનું ખૂબ દિવ્ય અને ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સંસ્થાના ઉપાધ્યક્ષ લોકલાડીલા નેતા અમારા છોટુભાઈ પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને આમંત્રણથી હજારો લોકો અહીંયા આ મહોત્સવમાં પધાર્યા હતા. સાથે સાથે કોર્પોરેટરશ્રીઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીશ્રીઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ પણ અહીંયા હજારોની સંખ્યામાં પધાર્યા હતા. આજે વાલા ભક્તો, આખા વિશ્વને આનંદ છે. આજ આપણા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ લાલનો પ્રાગટ્ય દિવસ, અને આ પ્રાગટ્ય દિવસના કારણે આખી પૃથ્વી જ્યારે આનંદમય હોય ત્યારે ઘરે ઘરે, મંદિરે મંદિરે અને હૃદયે હૃદયે ભગવાન શ્રી કૃષ્ણલાલ એમના જન્મોત્સવનો ઉત્સવ બધા મનાવતા હોય છે. દરેક ભક્તોને આજે ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન ખૂબ આમને સુખિયા કરે અને ખૂબ દિન પ્રતિદિન પરમાત્મામય બનો, હિન્દુ ધર્મ સંસ્કૃતિને હૃદયમાં ધારણ કરો. આપણા જે પરમાત્માઓ છે એમના જન્મોત્સવ આવા ને આવા, આવીને આવી રીતે બધા ઉજવતા રહો, એવી દરેકના દરેક ભક્તોને અને જાહેર જનતાને મારી અપીલ છે. જય સ્વામિનારાયણ. નમસ્કાર. આજે નારાયણ મુનિ દેવ દિવ્યધામ લડ્ડુ ગોપાળ ગૌશાળાના સાનિધ્યમાં કૃષ્ણ જન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જેમના આગેવાનીમાં કાર્યક્રમ થયો છે એવા લડ્ડુ ગોપાળ ગૌશાળાના અધ્યક્ષ પરમ પૂજ્ય સંત હરિજીવનદાસજી, ખૂબ મોટી સંખ્યામાં આવેલા કોર્પોરેટર સ્ત્રીઓ અને ભક્તો ભાઈઓ અને બહેનો ખૂબ ભક્તિમય રીતે, ધાર્મિક રીતે આજે કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, એટલે હું સૌ ભક્તોનો આભાર વ્યક્ત કરું છું. ફરી હું સૌ કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત રહ્યા, ભક્તો ઉપસ્થિત રહ્યા એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.